સ્માર્ટ મીટર મુદ્દે ગૂંચ ઉકેલવા માટે સરકારી પ્રયાસ છે. જીએનએલયુના સીએમડી જયપ્રકાશ શિવહરેની અધ્યક્ષતામાં બેઠક, વીજ કંપનીઓના એમડી સાથે જયપ્રકાશ શિવહરેની થશે બેઠક. પાલોડ પ્રોજેક્ટ અંતર્ગત હાલ પૂરતા મીટર લગાવવા પર રોક, સંપૂર્ણ જાણકારી ગ્રાહકોને પહોંચાડી આગળ વધારાશે પ્રોજેક્ટ. સ્માર્ટ મીટરના રિચાર્જ પર 2% રિબેટની પણ વિચારણા. તો મહત્વના મુદ્દાને લઈ હાલ અત્યારે સરકારી પ્રયાસ તેજ છે. સ્માર્ટ મીટર મુદ્દે ગૂંચ ઉકેલવા સરકારી પ્રયાસ તેજ છે. ગામ લોકોએ વિરોધ કર્યો હતો કે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ તેઓનું જે બિલ છે તે વધારે આવી રહ્યું છે અને તેને લઈ અલગ જગ્યા પર રજૂઆતો પણ કરાઈ હતી. સંવાદદાતા કલ્પેશ રાવલ ફોનલાઇનથી જોડાઈ ચૂક્યા છે. જી કલ્પેશ, તો સરકારી પ્રયાસ તેજ છે સ્માર્ટ મીટર મુદ્દે ગૂંચ ઉકેલવા માટે. અગાઉ સ્થાનિકોએ પણ આ સ્માર્ટ મીટરને લઈ અને અનેક વખત રજૂઆત પણ કરી હતી. શું વધારે માહિતી? બિલકુલ, આ રજૂઆતો કેટલી ગેરસમજના લીધે ઉભી થઈ હોય એ પ્રકારની અત્યારે હાલ સ્થિતિ છે. એક મોટો પ્રોજેક્ટ છે અને જ્યારે કોઈ નવો પ્રોજેક્ટ આવતો હોય કે કેટલીક આશંકાઓ થવી સ્વાભાવિક છે અને એનું જ્યાં સુધી નિરાકરણ ના આવે ત્યાં સુધી આ હાલ પૂરતો પ્રોજેક્ટ જે છે 3-4 દિવસ માટે એ અટકાવવાનું અત્યારે હંગામી ધોરણે નિર્ણય લેવામાં આવ્યો. એટલા માટે કે લોકો કોઈ પણ પ્રકારની ગેરસમજ કરી અને વધારે સંઘર્ષ ન થાય. અત્યારે હાલ આજે લગભગ 12:30 આસપાસ ગુજરાત ઉર્જા વિકાસ નિગમના સીએમડી જે છે જયપ્રકાશ શિવહરે, તેઓ બેઠક લેવાના છે જે ચારે વીજ વિતરણ કંપનીઓ જે છે એમના એમડી સાથે. પહેલા લોકોને સમજાવવામાં આવશે, સમજાવવામાં એવી રીતે આવશે કે એક ડેમો મીટર પણ હશે, ચેક મીટર પણ હશે કે જે આ સ્માર્ટ મીટર લગાવ્યા હશે એની જોડે જ રાખશે. બંનેમાં ફિગર દેખાતા હશે એટલે તરત જ કમ્પેરિઝન થશે કે કોઈ મીટર ફાસ્ટ ચાલે છે કે કેમ. કારણ કે સૌથી મોટી આશંકા અને રજૂઆતો એ પ્રકારની આવેલી છે કે આ જે મીટર સ્માર્ટ મીટર જે છે ખૂબ ફાસ્ટ ચાલે છે અને વીજળીનો જે વપરાશ જે છે એના કરતાં વધારે બિલ આવે છે એ પ્રકારની આ જે માન્યતા છે એ દૂર કરવા માટે ડેમો કરવામાં આવશે. અને જ્યાં સુધી લોકોમાં વિશ્વાસ સંપાદિત ના થાય ત્યાં સુધી આ પ્રોજેક્ટમાં કોઈ પણ પ્રકારની કચાસ રાખવા માંગતા નથી. એટલું જ નહીં પરંતુ જે માહિતી મળી છે પ્રમાણે જીઈઆરસી કહેવાય જે એક ઓથોરિટી છે વીજળીના સંદર્ભમાં, એની એક પિટિશન ત્યાં આગળ ફાઇલ કરવામાં આવી છે. લગભગ એક સપ્તાહની અંદર એનો ચુકાદો પણ આવે એવી શક્યતા છે. સરકાર તરફથી એ પિટિશન દાખલ કરવામાં આવી છે અને એમાં આ જે સ્માર્ટ મીટર લગાવવાના સંદર્ભમાં 2% રિબેટ આપવાની પણ વિચારણા કરવામાં આવી છે. એટલે જો એ પ્રકારનો ચુકાદો આવે તો આ 2% રિબેટ પણ મળશે જે કુલ રિચાર્જ કરવામાં આવે છે. એ એક મોબાઈલ એપ્લિકેશન હશે અને ડાઉનલોડ કરવાથી તમે ગમે ત્યાં છો ત્યાંથી તમારું જે વીજળીનો વપરાશ છે એ મીટરમાં કેટલો દેખાડે છે એ પણ જોવા મળશે. આ એક પ્રીપેડ વ્યવસ્થા છે એટલે જેમ મોબાઈલમાં આપણે પ્રીપેડ કરીએ છીએ બેલેન્સ કરીએ છીએ એ જ પ્રકારની વાત છે. જેટલો વપરાશ થશે એટલો આ પ્રીપેડમાંથી બેલેન્સ કપાશે. પરંતુ લોકોમાં જે આશંકાઓ છે, અવિશ્વાસ છે એ દૂર કરવા માટેનો વીજ કંપનીઓના પ્રયાસ રહેશે અને ત્યારબાદ જ આ પ્રોજેક્ટને આગળ ધપાવવામાં આવશે. જી કલ્પેશ, સમગ્ર માહિતી બદલ આભાર.